નમસ્કાર મિત્રો, હું છું પરેશ ગોસ્વામી. આપણે ચર્ચા કરવાની છે અત્યારે ડુંગળીના પાક વિશે, કેમ કે ડુંગળીના પાકનું વાવેતર ચાલુ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં થયું છે. હવે ડુંગળીનું પાકનું જે વાવેતર થયું છે એની અંદર ઘણી બધી ડુંગળી છે, લગભગ ઘણી જગ્યાએ રોપ પણ છે, ઘણી જગ્યાએ ફેર રોપણી થઈ ગઈ છે. એક મહિનો દોઢ મહિના આસપાસની ડુંગળી થઈ ગઈ છે અને ડુંગળીની અંદર અલગ અલગ પ્રકારના જે રોગ જીવાત ચાલતા હોય છે એમાં અત્યારે જે મેઇન સમસ્યા આવી રહી છે કે જેની અંદર જે આપણે જલેબીની જેમ પાન છે ગુજરા વળતા જાય છે, બાફિયા જેવો જે આપણે કહીએ છીએ, એક પ્રકારનો વાયરસ કહીએ છીએ, ઘણી પ્રકારની અનેક ચર્ચા છે. હવે આ જે ખેડૂત ભાઈનો જે સવાલ આવી રહ્યા છે, આપણે જયેશભાઈ હિરપરા પાસેથી જાણવું છે કે આમાં પ્રોબ્લેમ શું છે અને આનું નિરાકરણ શું કરી શકાય, કેમ કે આપણી સાથે કૃષિ મિત્ર કૃષિ નિષ્ણાત જયેશભાઈ હિરપરા ઉપસ્થિત છે. એટલે જયેશભાઈ આપનું સ્વાગત છે પહેલા તો. નમસ્કાર. હવે અમારો જે સીધો સવાલ છે કે અમારા ખેડૂત ભાઈઓને અનેક પ્રકારના જે પ્રોબ્લેમ આવતા હોય છે એમાં અત્યારની જે જટિલ સમસ્યા છે એ જટિલ સમસ્યા એ છે કે જે આપણો ડુંગળીનો પાક છે એની અંદર જે એક બાફિયો કહીએ છીએ અને જે પાન છે એકદમ વળતા જાય છે, તો આ શું પ્રોબ્લેમ છે અને આનો ઈલાજ શું? હવે આમ જોઈએ ને પરેશભાઈ, તો કે ડુંગળી છે, લસણ છે, મરચી છે, ટમેટી, આ બધા પાક છે એ રોગ અને જીવાતનું ઘર કહેવાય. એમાં અત્યારના સમયમાં જોઈએ તો કે ડુંગળી જે છે એ પોલા પાન વાળું પાક છે, એટલે કે બહુ સેન્સિટિવ થાય અને જે આપણે પાનની ટોચું બળવી, અડધેથી પાન ભાંગી જવું અને જે જલેબી ટાઈપ ગૂંચલા વળવા, આ એક અલ્ટરનેરિયા બ્લાઇટ નામની ફૂગ એનાથી થાય છે કે જે હવા દ્વારા ફેલાતો રોગ છે કે એરબોન ડિઝીઝ આપણે એને કહી શકીએ, કે જે થોડાકવામાં હોય સાંજે સવારે જાય ત્યાં આપણને ઘણું બધું ખેતર આપણે એમાં 70-60% લઈ લીધું હોય. હવે આના માટે આમ જોઈએ તો કે એક વાયરસ તરીકે ઓળખાય છે એ રીતે કે હવા દ્વારા પુષ્કળ માત્રામાં એનો ફેલાવો થાય છે. એનું આવવાનું કારણ જોઈએ કે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધે છે, કે તમે જ્યારે આગાહી કરો કે વરસાદ થશે, અથવા હવે તમે આગાહી કરશો કે ઝાકળ આવશે, કે જ્યારે ઝાકળ આવે ભેજનું પ્રમાણ વધે ત્યારે આનો ઉપદ્રવ વધતો હોય છે. હવે આના ઉપદ્રવ અટકાવવા માટે આમ જોઈએ તો આપણે એમાં એક એન્ટીબાયોટિક, એક ફૂગનાશક અને એક માઇક્રોન્યુટ્રિયન્ટની ભલામણ કરતા હોય છે. એમાં જે એક આપણે લિટમસની લીચી ચોકલેટ આવે છે એ ચોકલેટ પંપે 10 ગ્રામ અને ત્યાર પછી મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ, એટલે કે જો એક ચોકલેટ નો વજન 10 ગ્રામ આવે છે, એક ચોકલેટ જ નાખી દે, આ એક ચોકલેટ પંપમાં અલગ પાણીથી ઓગાળવાની, સીધી પંપમાં નહીં નાખવાની. ત્યાર પછી એની સાથે એક મિક્સ માઇક્રોન્યુટ્રિયન્ટ કે જેમાં લિટમેક્સ પ્લસ હોય તો એ 30 ગ્રામ લઈ શકાય, ન્યુટ્રીડેસ હોય તો એમાં 15-20 ગ્રામ લઈ શકાય, અને ત્યાર પછી એક કોન્ટેક અને સિસ્ટેમિક ફૂગનાશક હોય એવું કોમ્બિનેશન ભેગું કરી શકાય, જેમાં મેન્કોજેબ પ્લસ મેટાલેક્ઝિલ જે છે લીમાર કરીને છે એ 35 ml નાખી શકાય. બીજું કે એઝોસ્ટોબિન પ્લસ ક્લોરોથેનોલિન, એટલે કે એઝોમસ જે છે એ 30-40 mL પંપે નાખી શકાય. હવે આવી રીતે લીચી, લિટમેક્સ પ્લસ અને એક ફૂગનાશક કે લીમાર કોઈ કે એઝોમસ આ મિક્સ કરીને આપવામાં આવે તો એ ત્રીજે દિવસે એમાં ડુંગળી બેઠી થઈ જાય છે, અને પાંચમા દિવસે બીજો સ્પ્રે કરવાનો, એટલે પાંચ દિવસના ગાળે જો એના 2 છંટકાવ કરવામાં આવે તો જે છેડું બળવાનો પ્રોબ્લેમ છે, પાન ભાંગી જવાનો પ્રોબ્લેમ છે, ગૂંચળા વળવાનો પ્રોબ્લેમ છે, કે જે આપણે નોર્મલી આપણે આ દરિયાકાંઠા વિસ્તારમાં તળાજા મહુવા રાજુલા જોઈ તો કે એમાં બાફિયા તરીકે જે ઓળખાય છે એમાં આપણને સારું એવું નિયંત્રણ મળે છે. બીજી પરિસ્થિતિ એ ભલામણ છે કે આવી પરિસ્થિતિ થાય ત્યારે નાઇટ્રોજન એટલે કે યુરિયા છે એનું પ્રમાણ ઘટાડવું, ઓછું આપવું. જો નાઇટ્રોજન આપવાનું થાય તો એ એમોનિયમ સલ્ફેટના રૂપમાં અથવા કેલ્શિયમ નાઇટ્રેટના રૂપમાં આપી શકાય. જો યુરિયા ખેડૂત આપશે તો આ પ્રશ્ન પાછો વધવાનો જ છે. પણ મેઇન આમાં છે ને નિદર્શન એ ફરજભાઈ કરવાનું છે કે જો ટોચું બળતી હોય એ બે રીતે બળે, થ્રિપ્સ નો ઉપદ્રવ હશે તો ટોચું બળશે અને આવડવા વાયરસ હશે તો ટોચું બળશે. જો થ્રિપ્સ હશે અને લીચી મારશે તો પરિણામ નહીં મળે, તો પછી થ્રિપ્સ ની દવા જ મારવી પડશે. થ્રિપ્સ નહીં હોય અને ટોચું બળતી હશે તો જ આપણે આ લીચી ચોકલેટ થી પરિણામ મળશે. એટલે ખૂબ મહત્વની વાત અમે કરી જયેશભાઈ, અને જેવી રીતે ખેડૂતભાઈ આપ જોઈ રહ્યા છે કે જે અત્યારે ટોચું બળે છે તો થ્રિપ્સ ને કારણે બળતી હોય ટોચો, માર્કિંગ કરીને થ્રિપ્સ નો એમાં ઈલાજ કરવાનો છે, અથવા તો થ્રિપ્સ નથી અને બળે છે તો વાયરસ જે આપણે ફૂગનો પ્રોબ્લેમ છે તો એની અંદર જેવી રીતે જયેશભાઈ કીધું એમ જે લીચી ચોકલેટ આવે છે, અને લીચી ચોકલેટની મેં પણ અનેક વખત ભલામણ કરેલી છે, એમાં ખૂબ સારા પરિણામો છે એ આપણે મળેલા છે. એટલે લીચી ચોકલેટ એક પંપમાં એક ચોકલેટ, એની સાથે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ નાખવાનું અને એક કોન્ટેક્ટ અને જે સિસ્ટમિક ફંગીસાઇડ આવે એકાદું ફંગીસાઇડ એમાં નાખી દેવાનું, જેથી કરીને સારું એવું પરિણામ મેળવી શકીએ છીએ. એટલે ડુંગળીની અંદર ખાસ કરીને આ જટિલ સમસ્યા હોય તો જયેશભાઈ જે રીતે કીધું છે એ ઈલાજ આપણે કરી શકીએ, જેથી કરીને આપણે ડુંગળીનો પાક પણ બચાવી શકીએ અને ડુંગળીની અંદર વધારે ઉત્પાદન મેળવી શકીએ છીએ. મળીશું એક નેક્સ્ટ વિડીયોની અંદર, અત્યારે આ વિડીયોની અંદર એટલું.
અંતમાં દરેક ભાઈઓને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ખેડૂત સુધી પહોંચાડવાનો, જેથી કરીને અન્ય ખેડૂત ભાઈઓને પણ આ માહિતી મળી શકે. ધન્યવાદ.